આપની અડધો કલાકમાં આપને જાણવા મળશે ગુજરાતની તમામ ખબરો જેનાથી આપ છો અજાણ. જૂનાગઢમાં ગર્ભવતી મહિલાને પેટમાં ઢોર માર મારતા બાળકનું મોત થયું. ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી અને જેલના હવાલે કર્યું છે. હોસ્પિટલના બિછાને રહેલી મહિલાને એટલી હદે માર મારવામાં આવ્યો કે તેની કૂખ ઉજળી ગઈ. ઘટના જૂનાગઢના વિસાવદરના પ્રેમપર ગામની છે. મહિલા ખેતરમાં ઢોર ચરાવવા ગઈ હતી, જ્યાં ખેતરના માલિકે આવીને મારામારી કરી. મહિલાને પેટ પર પાટા મારતા ગર્ભમાં રહેલ 8 મહિનાનું બાળક મોતને ભેટ્યું. ઘટનાની જાણ થતા મહિલાને સારવાર માટે હોસ્પિટલ લવાઈ. મારા ધણી કોઈ નતા, કોઈ દવા સારવા વ્યા જતા વાડિયા. હું એકલી ઢોર સારતી હતી, એમને ખેતરમાં પણ નતા સારતા. તો અમે વિનંતી કરી તો એ આવી કરીને સીધા મારવા મીડા. મારા મીડા એટલે એમને બે ભાની કરી કરીને મારા 8 મહિનાનું બાળકને પ્લસ કરી કરીને નાઠી ગયા. આરોપી દુલા માલવિયાએ પીડિતાના પતિને 2 લાખ આપવાની લાલચ આપી ધમકી પણ આપી. આરોપી દુલાભાઈ માવડિયાએ પેટમાં પેટના ભાગે પાટું મારી અને ગર્ભનું મરણ કરેલ હોય આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. પોલીસે દુલા માવલિયા નામના ખેડૂતની ધરપકડ કરી તેની સામે ઘરમાં રહેલ બાળકની હત્યાનો ગુનો નોંધીની કાર્યવાહી હાથ ધરી. સુરતમાં હની ટ્રેપની જાળમાં ફસાવીને પૈસા પડાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. અમરેલીના એક યુવક હની ટ્રેપમાં ફસાયો અને ત્યારબાદ તેને મળ્યો ઢોરમાર. શું છે આ ઘટના જો અહેવાલમાં. હાથમાં લાકડીઓથી એક યુવકને ઢોરમાર મરાઈ રહ્યો છે. 5 થી 6 લોકો યુવક પર તૂટી પડ્યા છે. આ વિડીયો છે સુરતનો, જ્યાં હની ટ્રેપમાં ફસાયેલા એક યુવકે ફરિયાદ કરી તો મળ્યો ઢોરમાર. અમરોલી પોલીસ સ્ટેશનની હદમાં હની ટ્રેપમાં ફસાવીને યુવક પાસેથી 4.5 લાખ પડાવી લીધા. રત્ન કલાકાર યુવકને એક યુવતી, મહિલા અને વકીલ સહિતની ટોળકીએ ફસાવ્યો. હદ તો ત્યારે થઈ જ્યારે આ તમામ આરોપીઓએ યુવકને જાહેરમાં ઢોરમાર માર્યો. જામીન પર છૂટ્યા બાદ આરોપી ટોળકીએ આતંક મચાવ્યો અને યુવકને માર માર્યો. ગઈ સાંજે હું ગેટ ઉપર બેઠો હતો ને, એટલે ફરિયાદ પાછી ખેંચીને ધમકી આપી પેલા, પછી એના માણસો પાસે 8-10 જણા આવ્યા મને માર્યો. થોડા સમય પહેલા વરાછા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ પણ કરવામાં આવી હતી, જો કે આ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેઓ જામીન પર છૂટી ગયા હતા. આરોપી જામીન પરથી છૂટ્યા બાદ ફરિયાદીને વારંવાર ધાક ધમકી આપતા હતા અને ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ કરતા હતા. આ યુવકને ફરિયાદ પાછી લેવા માટે આરોપીઓ ધાક ધમકી પણ આપતા હતા, પરંતુ યુવકે ફરિયાદ પાછી ન ખેંચતા તેને ઢોરમાર મરાયો. આ મામલો પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે, પણ આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર છે. અમદાવાદ શહેરમાં વાહન ચલાવવાની સ્પીડની મર્યાદા નક્કી કરાઈ છે અને જેને લઈ પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે, ત્યારે ટ્રાફિક પોલીસ સ્પીડ ગનથી ચકાસણી કરી રહી છે. અમદાવાદ ગુજરાતનું પ્રથમ શહેર બન્યું જ્યાં વાહનોની સ્પીડ નક્કી કરવામાં આવી અને શહેરની ટ્રાફિક પોલીસ પણ રસ્તાઓ પર વાહનોની સ્પીડ ચકાસી રહી છે. શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી વાહનોની સ્પીડ નક્કી કરી છે. માટે 50ની સ્પીડ, ટ્રક માટે 40, માટે 60, ટ્રક સહિતના વાહનો માટે 40ની સ્પીડ નક્કી કરાઈ છે. શહેરમાં વાહનોની સંખ્યા 44 લાખ છે, જેની સામે 1000 જવાનો ટ્રાફિક નિયમન કરાવે છે, જ્યારે ઓવર સ્પીડની તપાસ માટે માત્ર 5 જ સ્પીડ ગન છે. આજે 5 ટીમો ચાલુ છે અમદાવાદ સિટીની અંદર, પણ અમારું હાલમાં ટેકનિકલ ખામીના હિસાબે ગન બંધ છે, એટલે અમારી આગળ કોઈ કાર્યવાહી થતી નથી, બાકી બીજી 4 જગ્યાએ ચાલુ છે. સવાલ એ છે કે આ પરિસ્થિતિમાં પોલીસ ઓવરસ્પીડના કેસ કેવી રીતે કરશે. અત્યાર સુધી ઓવરસ્પીડ માટે 1000નો દંડ વસૂલાતો હતો, હવે દંડની સાથે સાથે જુદી જુદી કલમ હેઠળ ગુનો પણ નોંધાશે. વરસાદી વિરામ લેતા સુરતમાં હવે રોગચાળાએ માથું ઉંચક્યું છે. શહેરમાં છેલ્લા 10 દિવસમાં 7 લોકોના મોત થયા છે, તો દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. ઝાડા, ઉલટી, તાવ, વાયરલ ફીવર અને પાણી તથા મચ્છરજન્ય રોગોમાં સતત વધારો થયો છે. છેલ્લા 10 દિવસમાં સુરતમાં 7 લોકોના મોત થતા આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ છે. વરસાદે વિરામ લેતા શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. રોગચાળા વધે તેવી દહેશત વચ્ચે તંત્ર પણ મોડે મોડે જાગ્યું છે અને શહેરમાં દવાના છંટકાવની કામગીરી શરૂ કરી છે. મેડિકલ વેન જુદા જુદા વિસ્તારોમાં ફરી ચકાસણી હાથ ધરી છે. મચ્છરો પેદા થશે તો મચ્છરજન્ય કેસો પણ વધવાના છે, તો એના લીધે જે પ્રિકોશન જે લેવાની છે એ પાણી ઉકાળીને અથવા સાફ કરીને આરુના પાણી પીવાનું,
જેટલું થાય તેટલું બહારનું પાણી નહીં લેવાનું. શહેરમાં એક બાળક સહિત બે લોકોને ઝાડા ઉલટી બાદ મોત થયા, તો ડિંડોલીમાં કમળાથી મહિલાનું મોત નિપજ્યું. જોકે આરોગ્ય વિભાગ દાવો કરી રહ્યું છે કે ગત વર્ષ કરતા આ વર્ષે ઓછા કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં જૂન મહિનામાં ઝાડા ઉલટીના 69 કેસ તેમજ જુલાઈમાં 107 અને ઓગસ્ટમાં 37 કેસ નોંધાયા. દેશના 100 પ્રદૂષિત વિસ્તારોની યાદીમાં વાપી જીઆઈડીસી 18માં સ્થાને છે, જેને લઈ અને અનેક ઉદ્યોગો પર સંકટ તોળાઈ રહ્યું છે. નવા ઉદ્યોગો પર રોક લાગી છે તો રોજગારીને પણ સીધી અસર પડશે. દેશની સૌથી મોટી જીઆઈડીસીમાંથી એક ગણાતી વાપી જીઆઈડીસીને ફરી એક વખત દેશની સૌથી પ્રદૂષિતની યાદીમાં મૂકવામાં આવી છે, જેને લઈને ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો. પ્લાસ્ટિક ફાર્મ, પેપર ઉદ્યોગ સાથે કેમિકલ ફેક્ટરીઓ ધમધમી રહી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દેશના 100 પ્રદૂષિત વિસ્તારોની યાદી જાહેર કરી, જેમાં વાપી 18માં સ્થાને છે. ઓલમોસ્ટ 275-280 ઉદ્યોગોને ઇમિડિયેટલી ઇફેક્ટ કરી શકે છે. રોજગારીની તકો જે ઊભી થવા જઈ રહી છે એમાં બી બાધા આવી શકે છે. નવા ઉદ્યોગો એક્સપાન્શન જે થવાનું થઈ શકે આવવાનું હોય એમાં બી લગભગ 150-200 ઉદ્યોગોને અસર થઈ શકે છે. વાપીના અનેક ઉદ્યોગો પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. નવા ઉદ્યોગો પર રોક લાગી ગઈ છે, જેના કારણે રોજગારીને પણ મોટી અસર થઈ છે. નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે એક મરણતોળ ફટકો પણ હોઈ શકે કે જે નાના ઉદ્યોગો એક્સપાન્શન માટે જઈ રહ્યા છે એ એક્સપાન્શન અટકી શકશે. સંકટમાંથી બહાર નીકળવા માટે ઉદ્યોગપતિઓએ રાજ્યના અન્ય ઔદ્યોગિક વિસ્તારોને સાથે રાખી દિલ્હી સુધી દોટ મૂકી છે. દક્ષિણ અને ઉત્તર ભારતમાં પડેલા ભારે વરસાદની અસર સુરતના કાપડ ઉદ્યોગને પણ થઈ છે અને આ વરસાદના કારણે અંદાજે સુરતના કાપડ ઉદ્યોગને 3,000 કરોડનું નુકસાન થયું છે. તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ સુરતના કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ જેવી સ્થિતિ છે. દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના રાજ્યોમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેની સીધી અસર સુરતના કાપડ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. દક્ષિણ ભારતના રાજ્યોમાંથી મોટાભાગના ઓર્ડર કેન્સલ થઈ રહ્યા છે. આ ઓર્ડર કેન્સલ થતાં મંદીમાંથી બહાર આવવાની એક આશા પણ ઠગારી નીવડી છે, જેના કારણે કાપડ ઉદ્યોગને અંદાજે 3,000 કરોડનું નુકસાન થયું છે. તો ઇસે કમ સે કમ સુરત કો 2-3 હજાર કરોડ કા એક સેલ લોસ ઉઠાના પડા હે, ઓર જબ ઓન હેન્ડ કપડા રહી જાતા હે તો ઉસકી ઇતની વેલ્યુ ભી નહીં રહેતી હે. વેપારીઓએ રક્ષાબંધન અને બકરી ઈદને અનુરૂપ માલ તૈયાર કરાવ્યો હતો. વેપારીઓના માલ ગોડાઉનમાં પડી રહ્યા છે, જેથી પેમેન્ટ પણ અટક્યું છે. તહેવારોમાં મંદીથી બહાર આવવાની વેપારીઓની આશા હતી, પરંતુ વેપારીઓની આ આશા પર વરસાદે હાલ તો પાણી ફેરવી દીધું છે. આર્ટિકલ 370 અને 35 એ નાબૂદ થતા જો પાકિસ્તાન એટલી હદે બેબાકડું થઈ ગયું છે કે તેને ભારત સાથે તમામ વેપાર ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. પાકિસ્તાનનો આ નિર્ણય એના માટે ઘાતક સાબિત થશે તેવું સુરતના ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે. કારણ કે જે વેપારીઓ પાકિસ્તાન સાથે વેપાર કરતા આવ્યા છે તેમને કોઈ જ ફરક નથી પડતો, ત્યારે પાકિસ્તાનના આ નિર્ણય બાદ તેઓએ પણ વેપાર બંધ કરી દીધો છે અને તેમના આ નિર્ણયના કારણે પાકિસ્તાનને એક મોટો ફટકો પડશે. પાકિસ્તાન જે મટીરીયલ, રો મટીરીયલ સુરતના ટેક્સટાઇલ માર્કેટમાંથી મંગાવતું હતું તેને ફિનિશિંગ કરી અને ઇસ્લામિક દેશમાં વેચાણ કરી પાકિસ્તાન પોતાનો વેપાર ચલાવતું હતું, પરંતુ હવે સુરતના કાપડના કારણે તેઓના પોતાના ઉદ્યોગને બંધ કરી દે તેવી પરિસ્થિતિ ટૂંક સમયમાં ત્યાં ઊભી થશે. અમદાવાદના રસ્તાના સૌથી ખસ્તા હાલ છે. જીવરાજ પાર્ક વિસ્તારની વાત કરીએ તો અહીં મેટ્રોનું કામ ચાલી રહ્યું હોવાથી રસ્તાઓ ઉબડખાબડ બન્યા છે. રસ્તા પરના ખાડાઓએ લોકોની મુશ્કેલી વધારી છે. આ છે અમદાવાદનો જીવરાજ પાર્ક વિસ્તાર. રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા દેખાઈ રહ્યા છે. જીવરાજ પાર્કના મેટ્રો રૂટ પાસે મસમોટા ખાડા પડ્યા છે, જેના કારણે વાહન ચાલકો રોડ પરથી પસાર થવામાં પણ ડરી રહ્યા છે. ખાડા પડી ગયા છે રસ્તામાં, તો હજી હમણાં મારું હમણાં નવું વ્હીકલ લીધું છે, તો વ્હીકલની મતલબ બધે ખાડા ભૂવા પડી ગયા છે, તો વ્હીકલના એકદમ ધીમે ધીમે સ્લોલી ચલાવવું પડે. જીવરાજ પાર્ક નજીક મેટ્રો સ્ટેશન બની રહ્યું છે અને તેની બિલકુલ બાજુમાં રસ્તાનું ધોવાણ થયું છે, જેથી લોકોની હાલાકી વધી રહી છે. હાલાકી પણ કેટલી, જરા સાંભળો આ ભાઈને. પાણીમાં પડતા હોય, વાગતું હોય, ઘણી બધી મુશ્કેલી પડતી હોય. તમને શું મુશ્કેલી પડી છે? મુશ્કેલીમાં આવતા ખાડામાં ગાડી ફસાઈ ગઈ હતી,
ગાડી ફસે પાણીમાં, અને આજે લઈને કમરમાં પણ દુખાવો થયો, ગાડી આજે લઈને ગેરેજમાં મૂકી લીધી. અમદાવાદમાં મેટ્રોનું કામ ક્યારે પૂર્ણ થશે? આ સવાલ સૌ કોઈને છે, પરંતુ જવાબ કોઈની પાસે નથી. અમદાવાદના થલતેજ વિસ્તાર પાસેનો રસ્તો બતાવીશું તો તમને થશે કે આ રસ્તાઓ અમદાવાદના હોઈ ન શકે. શું ચાડી ખાઈ રહ્યા છે કે થલતેજ વિસ્તારની મેટ્રોને કારણે શું હાલત છે? અહીં પણ અમદાવાદના સ્ટેડિયમ ચાર રસ્તા, હેલ્મેટ સર્કલ રોડ, જીવરાજ પાર્ક જેવા જ હાલ છે. અહીં પણ લોકો આવે છે અને વિચાર કરે છે કે શું અહીંથી પસાર થવું તેમની માટે હિતાવહ રહેશે. પરંતુ જે લોકો અહીં શોપિંગ કરવા આવે અથવા તો નોકરી કરવા આવે છે, તેમને આ વિસ્તારની હાલાકી સહન કરવી જ પડે છે. અમને બહુ જ મુશ્કેલી પડે છે અહીંયાથી આમથી આમ આવવામાં, એમ ફરી ફરીને આવવું પડશે. કોઈ રિક્ષાવાળા બી અંદર આવવા માટે તૈયાર થતા નથી, એટલા માટે રોડ બી બહુ ખાડા ખબજા વાળો છે, તો એને સુધારવું પડે એમ. અમદાવાદમાં જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે થલતેજના આ રોડ પર પડેલા ખાડા દેખાતા પણ નથી, જેના કારણે લોકો વધારે હાલાકી ભોગવે છે. પરંતુ સવાલ એ છે કે આખરે કહેવું તો કોને કહેવું. સ્માર્ટ સિટીની રેસમાં આગળ ચાલી રહેલા સુરત શહેરની એક વરવી સુરત સામે આવી છે. જી હા, જેના કારણે હવે સુરત માટે સ્માર્ટ સિટી બનવું એક ચેલેન્જ બની ગયું છે. કારણ કે આ વર્ષે વરસેલા વરસાદે સુરતની સીરત બગાડી નાખી છે. ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા, એ કહેવું પણ મુશ્કેલ બન્યું છે. રાહદારીઓને પારવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. તેમજ ખાડા ખબડના કારણે અકસ્માતનો વ્યાપ પણ વધી રહ્યો છે. સામાન્ય રીતે સુરત બાદ તરત જ મનપા રોડ રસ્તા રિપેર કરવાની કામગીરી શરૂ કરાવે છે, પરંતુ આ વખતે હજુ ખૂબ ઓછા રસ્તાઓનું રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ દ્રશ્યો છે શામળાજી ગોધરા સ્ટેટ હાઈવેના. રોડ પર એક એક ફૂટના ખાડા. અરવલ્લી જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદને લઈ રોડ રસ્તાઓની હાલત કફોડી બની છે. મુખ્ય માર્ગો પર મસ મોટા ગાબડા પડી ગયા છે. શામળાજીથી મોડાસા 28 કિલોમીટરનો રસ્તો ધોવાઈ ગયો, જેના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. શામળાજી મોડાસા સ્ટેટ હાઈવે હે, ઇસકે ઉપર ડેઢ ફૂટ કે ખડ્ડે પડે હુએ હે. જે હમસે ટોલ લેતે હે, ઇનકો ચાહીએ ઇનકી રિપેર ભી કરની ચાહીએ. હમારી ગાડીઓ કા નુકસાન હોતા હે. સૌથી મોટી સમસ્યા બાઇક ચાલકો માટે અકસ્માતનો ભય વધી ગયો છે. વરસાદના ખાડામાં પાણી ભરાતા કોઈ જ અંદાજો નથી આવતો. જે હાઈવે છે મોડાસાથી શામળાજી, ત્યાં બહુ ખાડા પડી ગયા છે, અને ખાડા એવા પડ્યા છે કે અકસ્માત થવાનો બહુ ભય છે. અને બાઇક વાને વરસાદ ચાલુ હોય તો ખબર બી ના પડે, અને અંદર પડે તો મોટું અકસ્માત પણ થઈ શકે છે. કરોડોના ખર્ચે બનેલા રોડ પર લાખો રૂપિયાનો ટેક્સ વાહન ચાલકો પાસેથી ઉઘરાવાય છે. આસપાસના લોકો રોડ રસ્તાનું તાત્કાલિક રિપેરિંગ કરવાની માંગ કરી રહ્યા છે. અમદાવાદમાં ટાંકી ધરાશાયી થવાના મામલે હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે. 20 વર્ષ જૂની ટાંકી તૂટી પડતા સવાલોનો મારો પણ શરૂ થયો છે. અમદાવાદના બોપલની ધરતી પર ધડામથી પડેલી ટાંકીના સીસીટીવી આવ્યા સામે. અચાનક પડેલી આફતનો કોઈ અણસાર ના આવ્યો અને 3 લોકોના મોત નિપજ્યા. દુર્ઘટના એટલી ભયાનક હતી કે કોઈનો પગ છુંદાયો તો કોઈનું માથું ફાટ્યું. બોપલના સંસ્કૃતિ ફ્લેટ નજીક ટાંકી પડતા તંત્ર હરકતમાં આવ્યું અને 5 સભ્યોની ટીમની રચના કરી, જે સમગ્ર રિપોર્ટ તૈયાર કરીને નગરપાલિકાને આપશે. પાણીની ટાંકી અત્યારે જે નગરપાલિકા પાસે જે 4-5 ટાંકીઓ છે, એમાંથી એક ટાંકીમાં જે આ કંઈ બન્યું તૂટી ગઈ છે, તો બાકીની ટાંકીઓમાં એવું કંઈ ન બની જાય એના પ્રિકોશનરી મેઝર્સ રૂપે એ લોકોએ અત્યારે આ સર્વે ચાલી રહ્યો છે. જો કે નગરપાલિકાના પાણી સમિતિના ચેરમેન બચાવનો રાગ આલાપી રહ્યા છે. પહેલાં તો ઓલરેડી હું બીજી સોસાયટીમાં પાણીનો પ્રશ્ન હતો, એટલે એ ટાંકી અમે ગયા હતા, પ્લમ્બરને ઉપર ચડાવ્યો તો પાણી કેટલું ભરાય છે શું છે કે એ બધી તપાસ કરાવી હતી. એટલે 15 દિવસ પહેલાંની જ આ વસ્તુ છે, કોઈએ એવી રજૂઆત ક્યાંય કરી નથી. અમદાવાદમાં આવી તો અનેક ટાંકીઓ પડવાના વાંકેઓ બી છે, ત્યારે તંત્ર સફાળું જાગે તે જરૂરી છે. વિભુ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી, પરંતુ સભામાં પ્રશ્નો તો એક બાજુ રહ્યા, શાસક અને વિપક્ષ મારામારી. રાજકોટ શહેરની પ્રજાના પ્રતિનિધિઓ શહેરની સમસ્યાની સમીક્ષા માટે એકઠા થયા હતા, પરંતુ પ્રશ્નો તો દૂર, એક શાસક વિપક્ષ મારામારી ઉપર ઉતરી આવ્યો. રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા ત્યારે તોફાની બની જ્યારે વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન સામે આવ્યો. વિપક્ષે પ્રિમોન્સૂન કામગીરીને લઈને શાસક પર આરોપ લગાવ્યા.
સવાલો સાથે વિપક્ષે બેનરો બતાવીને સૂત્રોચ્ચાર કર્યા. વાત એટલી વણસી કે તેઓ મારામારી પર ઉતરી આવ્યા. પ્રશ્ન ચાલી રહ્યો હતો ત્યારે લોકોએ હાલના પ્રશ્ન પૂછી, પ્રશ્નોત્તરી ચાલવા નહોતી દીધી, ધમાલ શરૂ કરી હતી. ત્યારે કહેવામાં આવ્યું હતું કે જો તમારે લોકોને શાંતિથી અહીંયા પ્રશ્નોત્તરી ચાલુ રાખે તો તમે સભાખંડમાં બેસી શકો છો, નકર તમે લોકો બહાર નીકળી શકો છો. ગૃહમાં હોબાળો થતાં જ પોલીસ કાફલો પણ પહોંચી ગયો હતો. પોલીસે વિપક્ષના કોર્પોરેટરને ટીંગાટોળી કરી બહાર લઈ ગઈ. વિપક્ષે પણ પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા. લોકોના ચર્ચા કરવા માટે, પ્રશ્નો ચર્ચા કરવા માટે આ મેયર અમને પ્રશ્નો ચર્ચા કરવા દેતા નથી ને પોલીસની હુકમ જ ચલાવે છે. પોલીસ જનરલ બોલમાં આવી જ ન શકે. અમારું એટલું કહેવું છે, ખરેખર આ લોકોને હવે ઓળખો. વિપક્ષનો આરોપ છે કે મેયરની મંજૂરીથી તેમને બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ મારામારીના આ દ્રશ્યો વચ્ચે જનતાની સમસ્યાના પ્રશ્નો જેમને તેમ રહી ગયા. જૂનાગઢના વિસાવદરની અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક વિદ્યાર્થીઓને માર મારતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. સંચાલકનું કહેવું છે કે તેઓ વિદ્યાર્થિનીઓની પજવણી કરી રહ્યા હતા. શાળાઓમાં વિદ્યાર્થીઓને માર મારવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આવી જ એક વધુ ઘટના સામે આવી જૂનાગઢના વિસાવદરથી. વિસાવદરની એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલના આ દ્રશ્યો જોઈ લો. શાળામાં વિદ્યાર્થીઓને તમાચા મારવામાં આવી રહ્યા છે. બીજા વિડીયોમાં વિદ્યાર્થીઓને ધક્કો મારી તેને માર માર્યો. વિસાવદરની એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને માર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં 5-6 જેટલા વિદ્યાર્થીઓને એક પછી એક માર મારવામાં આવી રહ્યા છે. આ સીસીટીવી ફૂટેજ 25 જુલાઈના છે. જો કે માર મારનાર કોઈ શિક્ષક નહીં, પરંતુ ખુદ સ્કૂલ સંચાલક છે. સંચાલક સીઆર જોધાણી વિડીયોમાં વિદ્યાર્થીઓને બેફામ માર મારતો હોવાનું સ્પષ્ટ દેખાય છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સંચાલકે બચાવ કરતા કહ્યું કે વિદ્યાર્થીઓએ વિદ્યાર્થિનીઓની પજવણી કરી હતી, જેથી વાલીઓની પરવાનગીથી માર માર્યો હતો. જો કે હજુ સુધી એક પણ વિદ્યાર્થીના વાલીએ પોલીસ ફરિયાદ નથી નોંધાવી. નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદથી લાંબા સમય બાદ ડેમ ઓવરફ્લો થયો અને જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે. 6 વર્ષ બાદ ડેમ થયો ઓવરફ્લો, ખેડૂતોમાં ખુશીની લહેર. નર્મદા અને ઉપરવાસમાં પડેલા વરસાદથી જિલ્લાના જળાશયો છલકાયા છે. જિલ્લામાં આવેલ કરજણ ડેમ બાદ હવે અન્ય 2 ડેમ પણ ઓવરફ્લો થયા છે. સાગબારા તાલુકાના કાકડી આંબા અને ચોપડવાવ ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. કાકડી આંબા ડેમ તેની 187.71 મીટરની સપાટી વટાવી 6 વર્ષ બાદ ઓવરફ્લો થયો. ડેમમાં 9.37 મિલિયન ક્યુબિક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. કાંકડી આંબા ડેમમાંથી સાગબારા તાલુકાના 15 ગામોને અને ચોપડવાવ ડેમમાંથી સાગબારા તાલુકાના 19 ગામોને સિંચાઈની યોજનાનો લાભ મળવાનો છે. આસપાસના 34 ગામોને આ ડેમ સિંચાઈ માટે પાણીનો જથ્થો પૂરો પાડે છે. ત્યારે આ ડેમ સંપૂર્ણ ભરાઈ જતા આગામી દિવસોમાં ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે. રાજ્યમાં ફરી ભારે વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી. દરિયાકાંઠાની સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘરાજા ઘમરોળશે. આગામી 3 દિવસ ગુજરાતના કાંઠા વિસ્તારો માટે રહેશે ભારે. હવામાન વિભાગનું અનુમાન છે કે 3 દિવસ કાંઠાના વિસ્તારોમાં 46 કિલોમીટરથી 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આસપાસના વિસ્તારોમાં પણ તેનું જ જોર રહેશે. આ સાથે માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ફિશરમેન વોર્નિંગ હૈ અગલે 3 દિન કે લીએ ગુજરાત કોસ્ટ મે, જિસમે હમ એક્સપેક્ટ કરેંગે કે અબાઉટ 46-55 કિલોમીટર પર અવર વિન્ડ સ્પીડ રહેગા એન્ડ વિન્ડ ડિરેક્શન મેઇનલી સાઉથ વેસ્ટર્લી ટુ વેસ્ટર્લી વિન્ડ ડિરેક્શન રહેગા. ઓકે, અગલે 3 દિન. સો ફિશરમેન લોગ અગલે 3 દિન સમુદ્ર પર ના જાય, ગુજરાત કોસ્ટ કે જો સમુદ્ર છે. ઓડિશા વચ્ચે લો પ્રેશર સક્રિય થતા તેની અસર ગુજરાતમાં દેખાઈ રહી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં પડેલા વરસાદને કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ભરાઈ ગયા છે. અત્યાર સુધીમાં 83.95% વરસાદ નોંધાયો છે, જેના કારણે 204 જળાશયોમાંથી 38 જળાશયો 100% ભરાઈ ગયા છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 28% વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્ય પર આતંકી ખતરો મંડરાઈ રહ્યો છે અને ત્યારે ધાર્મિક સ્થળોની સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરાવાઈ છે. જાણીતા યાત્રાધામ અંબાજી અને સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે. રાજ્યમાં આતંકી હુમલાને પગલે અમદાવાદમાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે. અમદાવાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવી વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરી છે, તો ગેસ્ટ હાઉસ અને હોટલોમાં પણ તપાસ શરૂ કરી છે. 24 કલાકના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે અને નાકાબંધી પોઈન્ટ છે એના ઉપર સતત જે વાહન ચેકિંગ કરવામાં આવી રહી છે અને જે શંકાસ્પદ માણસો છે અને શંકાસ્પદ પ્રવૃત્તિ એના માટે સતત ચેકિંગ કરવામાં આવી રહી છે. હોટલ ગેસ્ટ હાઉસ છે એમની ચેકિંગ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતને લઈને ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે. સેન્ટ્રલ આઈબી દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. તેના ભાગરૂપે શહેરની અંદર ઠેર ઠેર ચેકિંગ ચાલી રહ્યું છે. ખુદ ડીસીબી કક્ષાના અધિકારી જે છે તે તમામ વાહનો ચેક કરી રહ્યા છે. શંકાસ્પદ અથવા બહારની પાસિંગના જે વાહનો હોય છે એ તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે રીતે સેન્ટ્રલ આઈબી એક એલર્ટ આપ્યું છે કે પુલવામામાં જે પ્રકારની અટક કરવામાં આવી છે તે પ્રકારનું અટેક પણ અહીંયા થઈ શકે છે. તેના ભાગરૂપે કોઈ બી શંકાસ્પદ ગાડી હોય અથવા શંકાસ્પદ વ્યક્તિ હોય અથવા તો નંબરની બહાર પ્લેટ દેખાતી હોય તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં જડબેસલાક સુરક્ષા. રાજ્ય પર આતંકી હુમલાના ઇનપુટને લઈને રાજકોટ પોલીસ પણ સતર્ક છે. શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝિટ પોઈન્ટ પર ચેકિંગ શરૂ કરાયું છે, તો શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ જણાય તો પોલીસને જાણ કરવા સૂચના અપાઈ છે. ગુજરાતમાં મોટો આતંકી હુમલો થઈ શકે છે અને તેને જ પગલે રાજકોટ પોલીસ પણ હાલ અત્યારે સતર્ક દેખાઈ રહી છે. રાજકોટ શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર કહી શકાય કે પોલીસ દ્વારા હાલ અત્યારે સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. પીઆઈ કક્ષાના જે અધિકારીઓ થી માંડીને પીએસઆઈ તેમજ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ તેમજ એએસઆઈ કક્ષાના જે અધિકારીઓ છે તે આ વાહન ચેકિંગની અંદર જોડાઈ ચૂક્યા છે. તમામ જે વાહનો છે તેમની ડેકી પણ ખાસ કરીને ચેક કરવામાં આવી છે કે તેની અંદર કોઈ સંદિગ્ધ વસ્તુ છે કે કેમ. સુરતમાં સુરક્ષા વધારાઈ. આ તરફ સુરત પોલીસ એલર્ટ થઈ ગઈ છે. સુરત પોલીસે અલગ અલગ વિસ્તારોમાં ટીમ બનાવી ચેકિંગ હાથ ધરી. પોલીસને શંકાસ્પદ લાગતી તમામ ગાડીઓને રોકીને ચેકિંગ કરતી જોવા મળી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આઈબીના ઇનપુટ બાદ નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. 1000 જવાનો નર્મદા ડેમની સુરક્ષા માટે તૈનાત છે. એલર્ટ પર ગુજરાત. નર્મદા ડેમની સુરક્ષામાં વધારો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વધારાઈ સુરક્ષા. રાજ્યમાં આતંકી હુમલાને લઈને હાઈ એલર્ટ અપાયું છે, ત્યારે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા સઘન કરાઈ છે. 1000થી વધુ જવાનો નર્મદા ડેમની સતર્કતાથી સુરક્ષા કરી રહ્યા છે. એક તરફ આઈબીનું એલર્ટ છે તો બીજી તરફ નર્મદા તરફ પ્રવાસીઓનો ધસારો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અલગ અલગ 4 પોઈન્ટ પર ઘનિષ્ઠ ચેકિંગ ચાલી રહ્યું છે. સુરક્ષા બાબતે જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. બંદોબસ્ત વધારે એલર્ટ ઉપર રાખી અને જે પોઈન્ટ્સ ઉપર વધારે જરૂરી જણાય ત્યાં વધારાનો બંદોબસ્ત પાડવામાં આવેલો છે. નર્મદાના કેટલાક વિસ્તારોમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને સાથે રાખીને SRPએ આંશિક પ્રવેશ બંધી પણ કરી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. ગુજરાત ટોપ 25 માં અત્યારે આટલું જ. આગળનું બુલેટિન જુઓ નવલા ટકોરે મારા સહયોગી ચરણા સાથે. નમસ્કાર.